हा मित्र धोरण दस नव उपक्रम अग्यार भारत जल संसाधन तमने बधाने खबर छे जल ए जीवन छे। जीवन नी पहली शरत जल छे। पृथ्वी नो उद्भव जल माथी थयो। भारत माटे घणुं महत्वपूर्ण संसाधन छे। जो न होय तो भारत देश संकटग्रस्त मुश्किली में मुकाई जाय छे। जल नो उपयोग आपणे पीवामां अने घरेलू कार्य में करीए छे। घर उपरासना कार्य में करीए छे। पीवामां एनो उपयोग करीए छे। आ उपरांत दरेक प्रकारनी गंदकीनी नाबूदी माटे अलग अलग कारखानाओमां जल नो उपयोग अनिवार्यपणे थाय छे। जल छे ए आपणी पासे मर्यादित छे। ज्यारे एनो उपयोग अमर्यादित छे। तो मित्रों ई जल ना स्त्रोतो क्या सोर्स क्या केम एनो उपयोग थाय केवी रीते आवे एना विशे आपणे अभ्यास करवानो छे। तो मित्रों पहेलुं ज आवे छे भारतमां जल स्त्रोतो त्रण प्रकार छे। एक छे वृष्टि जल, एक छे पृष्ठीय जल अने एक छे भूमिगत जल। वृष्टि एटले वरसाद। पृथ्वी उपर जल संसाधन नो मूळ स्त्रोत वृष्टि छे, वरसाद छे। पछी नदी तलाव सरोवर कूवा ई गौण स्त्रोतो छे। एमां पाणी क्यारे आवे ज्यारे वरसाद थाय त्यारे। એટલે નદી તળાવ સરોવર કુવા છે એ બધા કોને આભારી છે? વૃષ્ટિને। તો સાબિત થઈ ગયું કે પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે। પછી એવું પૃષ્ઠીય જળ। પૃષ્ઠીય જળ એટલે નદીઓ તળાવોમાં વહેતું પાણી, એને પૃષ્ઠીય જળ કહેવાય। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદી। વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદી। અને ત્રીજું છે ભૂમિગત જળ, જમીનમાં નીચે સમાયેલું પાણી। વૃષ્ટિય જળ છે નદી તળાવ સરોવર કુવાનું જે પાણી છે એ ભૂમિના અવશોષણથી, એ જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય। એટલે જમીનમાં પાણી જાય ત્યારે આપણને ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે। નદીમાં પાણી ભરાયેલું હોય, અમુક સમય પછી પાણી જમીન શોષી લે, આપણી જમીનમાં જે પાણી ઉતરે એને કહેવાય ભૂમિગત જળ। ઉત્તરના મેદાની વિસ્તારો છે એમાં 42% ભૂમિગત જળ છે। ઉત્તરનો જે ગંગા યમુનાનો મેદાની વિસ્તાર છે, હું કામ અહીંયા મોટી મોટી નદીઓ વહે છે, બારે માસ પાણીથી ભરપૂર હોય છે, કે અમુક ભાગ જમીન શોષી લે છે, એટલે અહીંયા 42% ભૂમિગત જળ છે। જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ દક્ષિણ ભારતમાં ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ। સિંચાઈ એટલે ખેતીના પાકને પાણી આપવું। સિંચાઈ એટલે ખેતીના પાકને પાણી આપવા માટે એનો ઉપયોગ કરીએ છીએ। જળ સંસાધન અને તેનો ઉપયોગ એના પછીનો ટોપિક આવશે। તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે। ભારતમાં લગભગ 84% પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે। દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ, જો આપણે 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવું હોય, 1 કિલોગ્રામ માત્ર ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો 1500 લિટર પાણીની આવશ્યકતા રહે છે। તમને બધાને ખબર જ છે કે ઘઉં છે રવિ પાક છે, શિયાળામાં થાય, શિયાળામાં વરસાદ ન હોય તો પાણી કોના પર આપવું પડે? સિંચાઈ દ્વારા। 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે 1500 લિટર આપણને પાણીની જરૂર પડતી હોય તો કોના દ્વારા આપી શકાય? સિંચાઈ દ્વારા। આપણે પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવ્યા। આપણી જે દક્ષિણ ભારતની ગંગા છે, કાવેરી નદી, એની ઉપર આપણે ગ્રાન્ડ એનિકટ નામનું બંધ બાંધ્યું। ગ્રાન્ડ એનિકટ કઈ નદી ઉપર? કાવેરી નદી ઉપર। ગ્રાન્ડ એનિકટ નો અર્થ થાય ભવ્ય બંધ। ગ્રાન્ડ એનિકટ નો અર્થ થાય ભવ્ય બંધ। 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરાવ્યું। એટલા માટે, કેના માટે? સિંચાઈ માટે। 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરાવ્યું, કાવેરી નદી ઉપર કયો બંધ બાંધ્યો? ગ્રાન્ડ
एनीकट सिंचाई ना कुल त्रण माध्यम छे। सिंचाई ना केटला माध्यम छे? त्रण। पेलु कुवा अने ट्यूबवेल, बीजु नहेरो अने त्रीजु तळाव। सिंचाई ना त्रण माध्यमो छे, कुवा अने ट्यूबवेल, नहेरो अने तळाव। पेला नंबर ऊपर कुवा अने ट्यूबवेल आवे, बीजा नंबर ऊपर नहेरो आवे अने त्रीजा नंबर ऊपर तळाव आवे छे। सिंचाई ना त्रण माध्यम छे, कुवा अने ट्यूबवेल, नहेरो अने तळाव। कापना मैदान छे, कापना मैदान ज्यां नदीओ પોતાની દરિયાને ભરતી હોય એ બાજુના મેદાનમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે। ગંગા યમુનાના વિશાળ મેદાનો છે એમાં નહેરો દ્વારા સિંચાઈ થાય છે અને દક્ષિણ અને પૂર્વના જે રાજ્યો છે એમાં તળાવો દ્વારા સિંચાઈ થાય છે। આમ સિંચાઈના કેટલા માધ્યમો છે? ત્રણ, કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ। કુવા અને ટ્યુબવેલ ક્યાં થાય? કાપના મેદાનોમાં। નહેરો દ્વારા સિંચાઈ ક્યાં થાય? વિશાળ મેદાનો હોય ત્યાં, ફળદ્રુપ મેદાનોમાં। તળાવો દ્વારા સિંચાઈ ક્યાં થાય? દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં। તો જો મિત્રો આપણે હવે ટેક્સ્ટબુકમાંથી અભ્યાસ કરીએ, પહેલા તમને આખું એમનેમ સમજાવ્યું, હવે આપણે ટેક્સ્ટબુકમાંથી એનો અભ્યાસ કરશું। ભારત જળ સંસાધન, જળ છે તો જીવન છે, જળ વિના પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી। જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ પણ નથી કે એના બદલે બીજી કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ। તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે। સમગ્ર સજીવ સૃષ્ટિ પર જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે। કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે। જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલુ કાર્યમાં અને ઉદ્યોગોમાં રહે છે। અત્યારે દિવસે દિવસે વસ્તી વધતી ગઈ, વિકાસના કાર્યો ઝડપથી થતા ગયા, એના કારણે મોટા જથ્થામાં જળ વપરાય છે અને પાણીની જળની અછત સર્જાય છે। તે બાબતને ધ્યાનમાં રાખી જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। જળ એ મર્યાદિત સંસાધન છે, તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। પર્યાવરણ જીવન છે તો જળ સંસાધનના કારણે જ, તેથી જળ એ જીવનનું કેવું અંગ છે? અભિન્ન અંગ છે। પછી આવે છે જળ સ્ત્રોતો। તો જળ સ્ત્રોતો ત્રણ પ્રકારના છે, વૃષ્ટિ જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ। વૃષ્ટિ જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ એ ત્રણ પ્રકારના જળ સ્ત્રોતો છે। પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત છે વૃષ્ટિ। વૃષ્ટિ એટલે વરસાદ। નદી, સરોવર, ઝરણા અને કુવા એ બધા ગૌણ સ્ત્રોત છે। આ બધા સ્ત્રોતો વૃષ્ટિ એટલે વરસાદને આભારી છે। પછી છે પૃષ્ઠીય જળ। પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે, એ બધાને પૃષ્ઠીય જળ કહેવાય। અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ છે। પછી છે ભૂમિગત જળ। મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે। પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ આપણને પ્રાપ્ત થાય છે। ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે। ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ છે। દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોના કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ છે કેના માટે થાય? સિંચાઈ માટે। સિંચાઈ એટલે ખેતીના પાકને પાણી આપવા માટે। ઉત્તરના મેદાની વિસ્તારોમાં કેટલા ટકા ભૂમિગત જળ છે? 42%। હવે જળ સંસાધન અને તેના ઉપયોગ। ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે। 84% જળ સિંચાઈ માટે કેવું છે? ઉપયોગી છે। જેમ કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો 1500 લિટર આપણને પાણીની આવશ્યકતા રહે છે। ડાંગર, શણ અને શેરડીના પાકને આપણે 10મા પાકમાં ભણી ગયા, બીજા પાકની તુલનામાં વધુ પાણી જોઈએ। પ્રાચીન સમયથી આપણે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરતા આવ્યા છીએ। તમને સમજાયું આગળ ગયા કે પ્રાચીન સમયથી આપણે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરતા આવ્યા,
કાવેરી નદીમાંથી આપણે કયો બંધ બાંધ્યો? ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી નહેરનું નિર્માણ કરાવ્યું બીજી સદીમાં. કેટલામી સદીમાં? બીજી સદી. અત્યારે 21મી સદી આવે છે. 1900 વર્ષ પહેલા કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ નામનું નહેરનું નિર્માણ કરાયું હતું બીજી સદીમાં. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પછી મેં તમને સમજાવ્યું ભારતમાં સિંચાઈના મુખ્ય કેટલા માધ્યમ છે? 3 માધ્યમ છે, કુવા, ટ્યુબવેલ, નહેરો અને તળાવ. એમાં પહેલા નંબર ઉપર સૌથી વધારે સિંચાઈ થતી હોય તો કુવા અને ટ્યુબવેલ, બીજા નંબર ઉપર નહેરો અને ત્રીજા નંબર ઉપર તળાવ. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમ છે, કુવા, ટ્યુબવેલ, નહેરો અને તળાવ. એ પૈકી કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમ છે. નહેરો અને તળાવ બીજા અને ત્રીજા ક્રમે આવે છે. નહેરો દ્વારા સિંચાઈ છે સતલુજ, યમુના અને ગંગાના જે વિશાળ મેદાનો છે, અને પૂર્વ તટીય દરિયા કિનારાના મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સિંચાઈ છે થાય છે. કેના દ્વારા સિંચાઈ થાય? નહેરો દ્વારા. કુવા અને ટ્યુબવેલ છે કાપના મેદાનોમાં થાય, અને તળાવો દ્વારા થતી સિંચાઈ છે એ પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં વધારે થાય છે.